હલો કેમ છો મજામાં છો ઘરે છો સેફ છો ઓકે ગુડ ચલો તો લાસ્ટ લેક્ચરમાં આપણો લેક્ચર નંબર બાવીસ જે હતો તે હતો ધ બ્રોગ્લીની થિયરી ધ બ્રોગ્લીએ કઈ રીતે વર્ષોથી જે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કે જેને કણ માણીને ચાલવામાં આવતો હતો બહોરે પોતાનો આખો પરમાણુ નમૂનો ઇલેક્ટ્રોન કણ છે એમ સ્વીકારીને જે આપેલો હતો તો ધ બોગલીએ ઇલેક્ટ્રોનને પણ તરંગ સ્વભાવ હોઈ શકે છે એવું સાબિત કરીને આપી દીધેલું છે અને હવે ઇલેક્ટ્રોનને પણ દ્વિસ્વભાવ સાબિત થઈ ચૂકેલા છે ઇલેક્ટ્રોન કણ પણ છે ઇલેક્ટ્રોનને તરંગ પ્રકૃતિ પણ છે તો જે રીતે પ્રકાશને દ્વિસ્વભાવ છે એ રીતે આપણા દ્રવ્યની પણ દ્વિપ્રકૃતિ સાબિત થઈ ચૂકેલી છે અને જે આપણી લાસ્ટ લેક્ચર નંબર બાવીસની થિયરી હતી આજે આપણે લેક્ચર નંબર ત્રેવીસની શરૂઆત કરીશું અને આજે આપણે થોડીક ટૂંકી વાત કરીશું કે જેમાં આપણે ધ બ્રોગલીની જે થિયરી છે અને જે દ બ્રોગલીનું ઇક્વેશન છે શું હતું દ બ્રોગલીનું ઇક્વેશન તો કે લેમડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં પી અથવા બોલો પીની વેલ્યુ મૂકો તો લેમડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં પીની જો વેલ્યુ મૂકી દો તો એમ તો આ જે સૂત્ર છે આ સૂત્ર એક્ચુલી ઇલેક્ટ્રોનને પણ લાગુ પાડી શકાય છે આ સૂત્ર ફોટોનને પણ લાગુ પાડી શકાય છે ક્લિયર આ સૂત્ર ઉપર આધારિત આપણે કેટલાક દાખલાની પ્રેક્ટિસ ઉદાહરણના અને સ્વાધ્યાયના જે દાખલા છે થોડાક ત્રણ ચાર દાખલાઓની પ્રેક્ટિસ કરીશું જોઈ શકો છો બુકમાં પેજ નંબર છેતાલીસ ઉપર ઉદાહરણ બે પોઈન્ટ બાર શરૂઆત કરીએ છીએ આપણે દ બ્રોગલી ઉપર આધારિત દાખલા ઉદાહરણ બે પોઈન્ટ બાર ઇઝી એક્ઝામ્પલ છે થોડીક ટૂંકી વાત થશે આજે બહુ વધારે સમય નહીં લો ચાલો ઝીરો પોઈન્ટ વન કિલોગ્રામ દળ ધરાવતો એક દડો કે જેનો વેગ છે દસ મીટર પ્રતિ સેકન્ડ તો તેની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ શોધો તો દડાનો માસ કેટલું છે ઝીરો પોઈન્ટ એક કિલોગ્રામ અને તેનો વેલોસિટી વી કેટલી છે તો કે ભાઈ દસ મીટર પ્રતિ સેકન્ડ તો તેની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ લેમડા કેટલી હશે શોધો હવે દબરોગલી પહેલે જ કીધેલું હતું ધબરોગ્લીએ પહેલાં જ કીધેલું હતું કે મારું જે સૂત્ર છે મારું જે સૂત્ર છે એ વજનમાં ભારે પદાર્થો માટે તમે એપ્લાય કરી શકો નહીં વજનમાં ખૂબ જ હલકા છે જેવા કે ઇલેક્ટ્રોન જેવા કે પ્રોટોન વજનમાં ખૂબ જ હલકા કણો માટે મારું સૂત્ર સાચું છે દ્રવ્યની જે દ્વિપ્રકૃતિ છે એ વજનમાં ભારે હોય તેવા પદાર્થો માટે લાગુ ના પાડી શકાય તેમ છતાં અહીંયા આ દાખલો આપેલો છે અહીંયા બોલ માટે શોધવાનું કહી દીધું એક દડા માટે કે જે દડાનું વેઇટ જીરો પોઈન્ટ વન કિલોગ્રામ છે એટલે સો ગ્રામ છે આ સો ગ્રામ તો કેટલું વધારે કહેવાય અતિ કણો ઇલેક્ટ્રોન પ્રોટોનની સાપેક્ષ છે તો આની જે તરંગ લંબાઈ આવશે ને આની જે તરંગ લંબાઈ આવશે ને એ ખૂબ જ ઓછી આવશે આની તરંગ લંબાઈ આવશે ખરી હવે આપણે ગણતરી કરીશું એટલે આવશે ખરી પણ આની તરંગ લંબાઈ ખૂબ ઓછી આવવાની છે વજનમાં ભારે હોય તેવા પદાર્થો માટેની તરંગ લંબાઈ આવે ખરી હવે ગણતરી કરો તો આવશે તો ખરી કઈ ને કઈ પણ ખૂબ જ ઓછી વેલ્યુ આવવાની છે તરંગ લંબાઈની વેલ્યુ ખૂબ જ ઓછી આવવાની છે આ જગ્યા ઉપર ચેક કરીશું આપણે કેટલી આવશે તે તો આ સૂત્ર છે સૂત્ર લગાવીએ આપણે ડબ્રોગલી અનુસાર લેમડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં એમ ઇન્ટુ વી તમારી પાસે માસની વેલ્યુ છે તમારી પાસે વેલો એટલે કે વેગની વેલ્યુ છે એચની વેલ્યુ તો ખબર જ છે પ્લાંકનું અચળાંક મૂકી દો કિંમત છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની ઓછા ચોત્રીસ ઘાતના છેદમાં માસ કેટલું કીધેલું છે ઝીરો પોઈન્ટ એક કિલોગ્રામ ઇન્ટુ વેલોસિટી કેટલી કીધેલી છે વેલોસિટી કેટલી છે દસ કરો કેલ્ક્યુલેશન અને લાવો જવાબ જે આવે તે ઝીરો પોઈન્ટ એક એટલે એકના છેદમાં દસ અને આ દસ એટલે આ બે તો અહીંયા જ કેન્સલ થઈ જશે આ જ જવાબ આવશે ને છ પોઈન્ટ છસ્સો ને છવ્વીસ ગુણ્યા દસની ઓછા ચોત્રીસ ઘાત મીટર દસની ઓછા ચોત્રીસ ઘાત મીટર દસની ઓછા ચોત્રીસ ઘાત મીટર કેટલી ઓછી વેલ્યુ આવી લેમડાની વેલ્યુ કેટલી ઓછી આવી દસની ઓછા ચોત્રીસ ઓકે તો આ અવગણ્ય કિંમત છે આ જે દળો છે આ દડા સાથે કોઈ તરંગ લંબાઈ સંકળાયેલી જ નથી એવું બોલી શકાય કેમ કે વેલ્યુ જો દસની ઓછા ચોત્રીસ ઘાત મીટરમાં આવે છે ઓકે એટલે શોધવી હોય તો શોધી શકાય છે બટ આ વેલ્યુ જે છે એ અવગણ્ય છે આ વેલ્યુ જે છે ખૂબ ઓછી કહેવાય દસની ઓછા ચોત્રીસ ઘાત એટલે તો કેટલી વેલ્યુ કહેવાય એક મૂકો ને એકના છેદમાં દસ લખીને ચોત્રીસ મીંડા લખો એટલી ઓછી તરંગ લંબાઈ છે આને કોઈ તરંગ લંબાઈ જ ના કહેવાય ઓકે ચાલો આટલો પતી જાય છે અહીંયા આ આન્સર છે તમારો ઓકે ચાલો બતાવો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ હવે ઉદાહરણ બે પોઈન્ટ તેર આ પતી ગયું ઓકે ઉદાહરણ બે પોઈન્ટ તેર પર જઈએ ચાલો લખાઈ ગયું છે ને આટલું ઓકે રકમ જુઓ ઉદાહરણ બે પોઈન્ટ તેરમાં શું કીધેલું છે ધ્યાન આપો દેખાય છે ને બોર્ડ ઉપર તો ઓકે ઉદાહરણ બે પોઈન્ટ તેર ઇલેક્ટ્રોનનું દળ આટલું છે હવે એ કહેવાની જરૂર નથી હું ક્વેશ્ચન પેપર સેટ કરતો હોઉં તો હું તમને આ દાખલામાં ઇલેક્ટ્રોનનું દળ ના આપું ઓકે ઇલેક્ટ્રોનનું દળ આટલું છે તેની ગતિ ઉર્જા આટલી છે તો તરંગ લંબાઈ શોધો હું લખી દઉં પહેલાં ઇલેક્ટ્રોનની વાત કરી છે ઇલેક્ટ્રોનનું દળ એટલે કે માસ બરાબર તમને ને મને ખબર જ છે કે નવ પોઈન્ટ એક ગુણ્યા દસ ઓછા એકત્રીસ ગાથ શું આપેલું છે બીજું તેની ગતિ ઊર્જા હવે જો ગતિ ઉર્જા આપેલી છે વેગ નથી આપેલો હા ગતિ ઊર્જા આપેલી છે અહીંયા ભૂલ ના થવી જોઈએ ગતિ ઊર્જા કીધેલું છે ગતિ ઊર્જા વેગ નથી આપેલો ગતિ ઉર્જા એટલે કાયનેટિક એનર્જી ગતિ ઉર્જાનું મૂલ્ય આપેલું છે વેગ નથી આપેલો ગતિ ઉર્જાનું મૂલ્ય છે ત્રણ ગુણ્યા દસની ઓછા પચીસ ઘાત ત્રણ ગુણ્યા દસની ઓછા પચીસ ઘાત જૂલ ઇલેક્ટ્રોનનું દર સેવા હોય આ કિલોગ્રામમાં તો શું શોધવાનું કીધું છે આ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તરંગ લંબાઈ શોધો ઓકે અહીંયા લેમડાની વેલ્યુ તમારી કંઈક રેન્જમાં આવી જશે નેનોમીટર કે પિકોમીટર કે એંગસ્ટ્રોમવાળી કોઈક રેન્જમાં આવી જશે લેમડા શોધવાના છે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તરંગ લંબાઈ શોધો ઓકે હવે તરંગ લંબાઈ શોધવા માટે મારે સૂત્ર કયું વાપરવાનું છે મારે સૂત્ર વાપરવાનું છે લેમડા ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં એમ ઇન્ટુ વી મારી પાસે એચની વેલ્યુ તો મને ખબર છે ઇલેક્ટ્રોનનું દળ તો કે ભાઈ ઇલેક્ટ્રોનનું દર ભલે આપેલું છે ના આપેલું હોય તો પણ મને ખબર છે કે એમની વેલ્યુ તો આટલી જ છે ઇલેક્ટ્રોન માટે હવે આ શું છે ઇલેક્ટ્રોનનો વેગ વેલોસિટી અહીંયા ગતિ ઊર્જા આપેલી છે વેલોસિટીની કિંમત નથી વેગ નથી તો કંઈ વાંધો નહીં મારી પાસે સૂત્ર તો છે ને ગતિ ઊર્જાનું કાઇનેટિક એનર્જીનું મારી પાસે સૂત્ર છે કે કાઇનેટિક એનર્જી ઇક્વલ ટુ વન હાફ એમ વી સ્ક્વેર આવું સૂત્ર તો છે ને વન હાફ એમ વી સ્ક્વેર તો જો ગતિ ઉર્જાનું મૂલ્ય આટલું છે એનો અર્થ કે વન હાફ એમ વી સ્ક્વેર બરાબર આટલા છે તો હું લખી શકું છું અહીંયા કે વન હાફ એમ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થ્રી ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ ટ્વેન્ટી ફાઈવ ગતિ ઉર્જાનું સૂત્ર છે વન હાફ એમવી સ્ક્વેર ગતિ ઉર્જાની કિંમત આપેલી છે તો આને આને સરખાવી દો હવે મારે વી શોધી કાઢવાના પહેલાં આ જગ્યા ઉપર મારે પહેલાં વી શોધવાના તો હું વીને સૂત્ર કરતાં બનાવીશ તો આ બેને ઉપર જવા દઈશ અને એમને છેદમાં જવા દઈશ શું લખીશ વી સ્ક્વેર બરાબર આ બેને ઉપર જવા દઈશ બે ગુણ્યા ત્રણ ગુણ્યા દસની ઓછા પચીસ ઘાત ના છેદમાં એમ હવે એમ એટલે શું ઇલેક્ટ્રોનનો દર કિંમત મૂકી દઉં અહીંયા ઓકે નવ પોઈન્ટ એક ગુણ્યા દસની ઓછા એકત્રીસ ઘાત બરાબર છે આનું સાદું રૂપ આપો હવે જોજો આ વીસ સ્ક્વેર છે અહીંયા જે કંઈ પણ આન્સર આવશે તમારો એ વીસ સ્ક્વેરનો આન્સર આવશે અહીંયા જે કોઈ પણ આન્સર આવશે તે વીસ સ્ક્વેરનો આન્સર આવશે આનું સાદું રૂપ આપો ત્રણ દુ છ ભાગ્યા નવ પોઈન્ટ એક ચાલો હું કરી દઉં છ ભાગ્યા નવ પોઈન્ટ એક જીરો પોઈન્ટ પાસઠ સમથિંગ ઝીરો પોઈન્ટ પાસઠ ગુણ્યા એકત્રીસમાંથી પચીસ જાય તો કેટલા છ દસની છ ઘાત ઓકે અને હવે તમે આનું વર્ગમૂળ લઈ લો બંને બાજુ વર્ગમૂળ લઈ લો આ તો વીસ સ્ક્વેર છે હવે તમે આનું વર્ગમૂળ કાઢી લો તો બંને કરો કેલ્ક્યુલેટર પર મારી પાસે અહીંયા કેલ્સી નથી એટલે પ્રોબ્લેમ છે કરો તમે કેલ્ક્યુલેટર પર વર્ગમૂળમાં 0.80 પોઈન્ટ સમથિંગ આવે છે કંઈક ઝીરો પોઈન્ટ એસી સમથિંગ કંઈક આવે છે 0.806 પોઈન્ટ આઠસો છ સમથિંગ કંઈક આવે છે જોઈ લેજો જે આવતું હોય તે ઝીરો 10 આઠસો ને છ ગુણ્યા દસની ત્રણ ઘાત વર્ગમૂળ કાઢશો એટલે આ જવાબ આવ્યો તમારો મીટર પર સેકન્ડમાં ઓકે ઓકે ચાલો પતાવો ચલો હવે અહીંયા આવી જાય છે હવે આ જે વી આવે છે એની વેલ્યુ અહિયાં મૂકી દેવાની છે ફાઇનલી તમારે કે ભાઈ એચની વેલ્યુ ખબર છે એમની વેલ્યુ કેટલી થ કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું આવી રહ્યું વી ની વેલ્યુ કેટલી થકી આ જે આન્સર આવે છે તે તમારી વી ની વેલ્યુ અને અહીંયા ફાઇનલી તમારી તરંગ લંબાઈનો આન્સર કંઈક આપેલો છે બુકમાં તે પ્રમાણે આવશે કેટલો છે એટ નાઇન સિક્સ સેવન ઓકે હું ડાયરેક્ટ લખી દો હવે એટ નાઈન સિક્સ સેવન ઇન્ટુ ટેન ટુ માઇનસ ટેન ટેન ટુ માઇનસ ટેન મીટર ઓકે ચાલો હવે અહીંયા બુકમાં જોશો તો આઠસો બાર છે આપણો આઠસો છ એવો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ પ્રોબ્લેમ નથી થોડા ઘણા વેરિએશન આંકડાઓમાં એવા કરે આ એક્ઝેક્ટ જવાબ પણ ના આવે તો કોઈ પ્રોબ્લેમ નથી કોઈકના થોડાક ફ્લક્ચ્યુએશન આવશે આપણે કેલ્ક્યુલેટર ઉપર એક્ઝેક્ટલી આંકડા નથી લેતા પોઈન્ટ પછી બે ડિજિટ લઈએ છીએ એટલે અહીંયા થોડું ફ્લક્ચ્યુએશન આવે કોઈ ગભરાવવાની જરૂર નથી તમારો આન્સર જે આવે તે સાચો જ છે હા અહીંયા જો દસની ઘાત બરાબર હોવી જોઈએ જો કદાચ તમે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખતા હોય આ જ વસ્તુને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખતા હોય તો ત્રણ પોઈન્ટ તમે આમ ખાઈ તો આઠ પોઈન્ટ નવ છ સાત ગુણ્યા દસની ઓછા સાત ગાત મીટર ત્રણ પોઈન્ટ આમ કહી શક તો દસની જે છે ત્રણ તો ઓછી કરી દીધી માઇનસ સાત વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે આ તમારો જવાબ બુકમાં આપેલું છે કે દાદા નેનોમીટરમાં તો નેનોમીટરમાં કન્વર્ટ કરી નાખજો ભાઈ કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા થોડા ઘણા આંકડા બદલાય તો કોઈ વાંધો નથી ઓકે ચાલો તો તમે જોઈ શકો છો દસની ઓછા સાત ગાત વેલ્યુ તરંગ લંબાઈની જે કંઈ પણ આવી એ કંઈક એક્સેપ્ટેબલ રેન્જમાં આવી પેલો જે આની આગળ દાખલો હતો જીરો પોઈન્ટ વન કિલોગ્રામ વજનનો દડો તેના માટે દસની ઓછા ચોત્રીસ ઘાત ઉપર લેમડાનો આન્સર જતો હતો અહીંયા દસની ઓછા સાત ઘાત ઉપર આજુબાજુ લેમડાનો આન્સર આવ્યો આ એક્સેપ્ટેબલ વેલ્યુ છે ઓકે ચાલો લખી લો જઈએ આના પછી આગળ ઓકે કોયડો નંબર બે પોઈન્ટ ચૌદ આના પછી ઉદાહરણ બે પોઈન્ટ ચૌદ અહીંયા આ પ્રકારના દાખલામાં ધ્યાન રાખજો ગતિ ઉર્જા આપેલી હોય તો એ કાયનેટિક એનર્જી એટલે કે વન હાફ એમવી સ્ક્વેર બરાબર છે ગતિ ઉર્જાને વેગ સમજી નહીં લેતા મોટે ભાગે આ ભૂલ થાય છે અહીંયા તમે ગતિ ઉર્જા આપેલી છે એટલે તે આ જ વેલ્યુને તમે ઇલેક્ટ્રોનનો વેગ નહીં સ્વીકાર લેતા ગતિ ઉર્જા છે ઉદાહરણ બે પોઈન્ટ ચૌદ ઉપર જઈએ છે ઉદાહરણ બે પોઈન્ટ ચૌદ ઉપર જઈએ છે ચાલો જુઓ શું છે લેમડાની વેલ્યુ આપેલી છે તો ફોટોનનું દળ શોધો ઓકે લેમડાની વેલ્યુ આપેલી છે કેટલી ત્રણ પોઈન્ટ છ એંગસ્ટ્રોંગ ત્રણ પોઈન્ટ છ એંગસ્ટ્રોમ આ વેલ્યુ મીટરમાં લઈ લો તો ત્રણ પોઈન્ટ છ ગુયા દસ ની ઓછા દસ ઘર એન્સ્ટોમને મીટરમાં ફેરવી કાઢ્યા તો ફોટોન નું દળ શોધો એટલે કે માસ શોધો ફોટોનની વાત કરી છે સૂત્ર તો આ જ છે હવે આમાં કોને સૂત્ર કરતા બનાવીએ હવે આમાં આપણે સૂત્ર કરતા બનાવી દઈએ માસ શોધવાનું કીધું છે ફોટોનનું દર શોધવાનું કીધું છે તો ભાઈ માસને સૂત્ર કરતા બનાવી દો એમ લઈ જાઓ નીચે માસ ઇઝ ઇક્વલ ટુ એચના છેદમાં લેમડા ઇન્ટુ વી વેલો સિટી ઓકે આ જગ્યા ઉપર એચની વેલ્યુ છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની ઓછા ચોત્રીસ ઘાત લેમડાની વેલ્યુ લેમડાની વેલ્યુ થ્રી પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ટેન ઇન્ટુ વેલોસિટી તો આપી નથી અરે અહીંયા વેલોસિટી નથી આપી હવે શું કરીએ વેલોસિટી તો આપી નહીં અહીંયા હવે ફોટોનો વેગ તો આપ્યો નહીં આ પ્રોબ્લેમ થઈ ગયો અહીંયા ફોટોનનો વેગ એટલે કે વીની વેલ્યુ તો આપી નહીં અહીંયા દાખલામાં ફોટોન એટલે શું ફોટોન એટલે શું ફોટોન એટલે કદાચ પ્રકાશનો કણ પ્રકાશના કણને જ કંઈક કીધેલું ફોટોન આઈન્સ્ટાઈને પ્રકાશના કણને ફોટોન કીધેલું હા ફોટોનનો વેગ આપ્યો નથી ફોટોને એટલે પ્રકાશનો કણ શું પ્રકાશનો વેગ તમને ને મને ખબર છે હા પ્રકાશનો વેગ તો તમને ને મને ખબર છે આ પ્રકાશનો વેગ કે જેને આપણે સી બોલતા હતા પ્રકાશના વેગને આપણે સી બોલતા હતા અને એ તો મને ને તમને ખબર છે થ્રી ઇન્ટુ ટેન ડેસ ટુ એટ મીટર પર સેકન્ડ તો ફોટોન એટલે પ્રકાશનો કણ અને પ્રકાશના કણનો વેગ તમને મને ખબર છે કે થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ એટ મીટર પર સેકન્ડ તો બોલો ફોટોનનો વેગ કેટલો થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ એટ જ થાય ને મીટર પર સેકન્ડ ફોટોન એટલે પ્રકાશનો કણ અને પ્રકાશનો વેગની વેલ્યુ ખબર હતી તો ફોટોનનો વેગ આટલો જ થાય થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ એટ તો લખી શકીએ છીએ અહીંયા વેગ ફોટોનનો થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ એટ હવે આ રૂપ આપવાનું કામ તમારું છે અને જે આવે તે આન્સર એકમલક ખાસ કિલોગ્રામ જે આવે તે દળ શોધો છો ને એકમલક ખાસ કિલોગ્રામ હવે આનું સાદું આપીને ગણતરી કરવાનું કામ તમારું છે તો ઉદાહરણ બે પોઈન્ટ ચૌદ તો આ બધા હતા દબરોગલી ઉપર આધારિત દાખલાઓ સ્વાધ્યાયમાં જોઈ લઈએ સ્વાધ્યાયમાં લગભગ બે પોઈન્ટ સત્તર બે પોઈન્ટ અઢાર અને બે પોઈન્ટ ઓગણીસ તમને આપેલા હતા તમે બધાએ કર્યા પણ છે ઓકે ગુડ બે પોઈન્ટ વીસ અને બે પોઈન્ટ એકવીસ તમને હોમવર્કમાં આપું છું તમને હોમવર્કમાં આપું છું હોમવર્કમાં સ્વાધ્યાય સ્વાધ્યાયમાં તમારું હોમવર્ક છે બે પોઈન્ટ વીસ અને બે પોઈન્ટ એકવીસ બે પોઈન્ટ વીસમાં ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે અને તેની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ શોધવાની છે ઓકે બે પોઈન્ટ એકવીસમાં ઇલેક્ટ્રોનનું દળ છે ગતિ ઉર્જા આ તો લગભગ રિપીટ થાય છે આ તો રિપીટ થાય છે ચાલો જવા દો આ તો રિપીટ થાય છે આ ઉદાહરણ બે પોઈન્ટ તેર જે ગણ્યું એ બેઠ્ઠો જ છે ઉદાહરણ બે પોઈન્ટ તેર જે આપણે ગણ્યું એ જ છે તમારો સ્વાધ્યાયનો બેઠ્ઠો જ દાખલો બે પોઈન્ટ એકવીસ તો એ તો કરવાની જરૂર નથી તમારે બે પોઈન્ટ તેર મેં જેમને ગણાવ્યું એ જ છે સ્વાધ્યાયનો બે પોઈન્ટ એકવીસ એટલે એ તો કરવાની જરૂર નથી ચાલો આ એક કરજો ખાલી હોમવર્કમાં ખાલી આ એક જ કરજો સ્વાધ્યાયનો બે પોઈન્ટ વીસ આ એક જ કરજો એટલે દબ રોગલી અહીંયા પૂરું થઈ જાય થિયરી પણ પૂરી તેને રિલેટેડ દાખલા પણ પૂરા હવે સ્ટાર્ટ કરીશું આપણે બીજી એક મહત્ત્વની થિયરી કે જેને કારણે બહોરનો પરમાણુ નમૂનો ફેલ થયેલો જે હતો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જે આપણો નેક્સ્ટ ટોપિક રહેશે ઓકે બહોરનો પરમાણુ નમૂનો બે કારણોસર ફેર લઈ લો એક તો આ રોગલી એવું કહી દીધું કે ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપ પણ હોઈ શકે છે બહોરે તો ઇલેક્ટ્રોનને કણ સ્વીકારીને ચાલેલો આખી થિયરી આપેલી અને બીજી વાત બહોરે નક્કી કરી આપેલું હતું ભાઈ કે ઇલેક્ટ્રોન જે છે એ ચોક્કસ સ્થાન ઉપર છે કેન્દ્રથી ચોક્કસ અંતર ઉપર છે બહોરે રેડિયસ બહોરે રેડિયસનું મૂલ્ય આપેલું હતું કે એનમી કક્ષામાં ફરતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેટલા ડિસ્ટન્સ પર છે બહોરે રેડિયસની કિંમત કેટલી છે એ બહોરે ફિક્સ કરી આપેલું હતું બહોરે કિંમત આપી દીધેલી હતી બહોરે કિંમત આપી દીધેલી હતી બહોરે રેડિયસની વેલ્યુ ફિક્સ કરી દીધેલી હતી બહોરે એનમી કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોન માટેના વેગમાનની વેલ્યુ પણ ફિક્સ કરી દીધેલી હતી કોણીય વેગમાન એમ ઇન્ટુ વી ઇન્ટુ આર બરાબર એનએચના છેદમાં ટુ પાય તો બહોરે શું હતું કે એક સાથે ઇલેક્ટ્રોનનું સ્થાન પણ નિશ્ચિત કરી દીધેલું અને બહોરે એક સાથે ઇલેક્ટ્રોનનું વેગમાન પણ નિશ્ચિત કરી દીધેલું તો બહોરના મત અનુસાર આપણે એક સાથે ઇલેક્ટ્રોનનું સ્થાન પણ ચોક્કસપણે બોલી શકીએ છીએ અને ઇલેક્ટ્રોનનું વેગમાન પણ આપણે ચોક્કસપણે બોલી શકીએ છીએ એકડિંગ ટુ બોર બટ ના હવે એક બીજો વૈજ્ઞાનિક આવે છે હાઇઝનબર્ગ અને હાઇઝનબર્ગ કંઈ નવી જ વાત કરે છે અને હાઇઝનબર્ગ એવું કહે છે કે ક્યાં તો સ્થાન ક્યાં તો વેગમાન બંને એકસાથે એક ચોકસાઈપૂર્વક તમે નક્કી કરી શકશો નહીં અને એ જ થિયરી આવશે આપણી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત તો આ જે બે વૈજ્ઞાનિકો હતા દ બ્રોગલી અને હાઇઝનબર્ગ આ દબ બ્રોગલી અને હાઇઝનબર્ગે બહોરના પરમાણુ નમૂનાને ખોટો સાબિત કરેલો હતો ઓકે શું છે હાઇઝનબર્ગ નેક્સ્ટ ટાઈમ વાત કરીશું મળીએ પ્રેક્ટિસ કરજો દાખલાની નેક્સ્ટ ટાઈમ મળીશું